हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तुम्हारी साथे शेयर करीस हलवाई स्टाइल मोहन थाळ घरेज बनावानी रेसिपी। आ रेसिपी जोया बाद तमने त्रण बेनिफिट चौक्स थी थसे। तो पहलू बेनिफिट ए के तमारो मोहन थाळ पण एकदम हलवाई स्टाइल दाणेदार सॉफ्ट अने माउथ मेल्टिंग बनसे। बीजू बेनिफिट ए के माप मैं तमने कप में पण जणाव्युं छे अने ग्राम्स में पण जणाव्युं छे, तो भूल थवानी तो कोई चांसेस ज नथी। अने त्रीजू बेनिफिट ए कि मैं तमने आखी रेसिपी स्टेप बाय स्टेप बतावी छे, तो तमे फर्स्ट टाइम बनावशो तो पण तमारो मोहन थाळ एकदम आ रीते सॉफ्ट दाणेदार बनशे। तो चलो रेसिपी स्टार्ट करिए। जो रेसिपी पसंद आए तो वीडियो ने लाइक करजो, शेयर करजो, चैनल ने सब्सक्राइब करजो। हलवाई स्टाइल दाणेदार सॉफ्ट मोहन थाळ बनावा माटे आपणे 2 कप बेसन लीधुं छे। तमे कोई पण बेसन लई शको छो। हूँ जे आपणे रेग्युलर बेसन आवे छे एनो ज यूज करूँ छूँ। तमारी पासे थोड़ो करकोरो लोट होय तो तमे ए पण यूज करी शको छो। हवे आपणे एने सारी रीते चाळी लेवानुं छे। बधा ज इंग्रेडिएंटनुं मेजरमेंट कप अने ग्राम्समां मैं डिस्क्रिप्शन बॉक्समां आप्युं छे, तमे त्यांथी चेक करी शको छो। हवे हूँ बीजो कप बेसन पण एड करी एने पण सारी रीते चाळी लईश। मारी चाळणी नानी छे एटले हूँ 2 वार करूँ छूँ। तमारी मोटी होय तो तमे 2 એકસાથે પણ ચાળી શકો છો। તો બેસન આપણું ચડાઈ ગયું છે। હવે આપણે એને ધાબો દેવાનો છે। તો ધાબો દેવા માટે અહીંયા આપણે દૂધ અને ઘીનો યુઝ કરશું, તો એનું પણ હું તમને પરફેક્ટ મેઝરમેન્ટ આપું છું। તો અહીંયા આપણે ટેબલ સ્પૂનનો યુઝ કરીશું। તો ટેબલ સ્પૂન તમારી પાસે ના હોય તો તમે ઘરની ચમચી છે એનો પણ યુઝ કરી શકો। તો અહીંયા 1 ટેબલ સ્પૂન હું ઘી એડ કરું છું। તો તમે જોઈ શકો છો કે 1 ટેબલ સ્પૂન એટલે એપ્રોક્સિમેટલી ઘરની આપણી રેગ્યુલર 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। તો 1 ટેબલ સ્પૂન એડ કર્યા પછી હું પાછું બીજું 2 ટેબલ સ્પૂન એડ કરીશ, એટલે ટોટલ આપણે 3 ટેબલ સ્પૂન ઘી એડ કરવાનું છે। 3 ટેબલ સ્પૂન ઘી એડ થઈ જાય ત્યારબાદ આપણે એટલું જ દૂધ એડ કરવાનું છે, એટલે કે 3 ટેબલ સ્પૂન દૂધ। જો તમે ચમચીનો યુઝ કરતા હો તો 8-9 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે। તો તમારી પાસે આ રીતે મેઝરમેન્ટનો સેટ ના હોય તો તમે ચમચીનો યુઝ પણ કરી શકો છો। દૂધ અને ઘી એડ કર્યા બાદ 2 હાથ વડે આપણે એકદમ સારી રીતે દૂધ અને ઘીને લોટ સાથે મિક્સ કરવાનું છે। આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આપણે 5-7 મિનિટ સુધી આ રીતે 2 હાથ વડે દૂધ અને ઘીને લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે। આ સ્ટેપ કરવાથી આપણો મોહન થાળ એકદમ સરસ દાણેદાર બને છે। તો 5-7 મિનિટ સુધી મેં આ રીતે મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો જે બેસન એકદમ લીસું હતું હવે એનું ટેક્સચર એકદમ દાણેદાર આવી ગયું છે। હવે આપણે આ દાણેદાર ટેક્સચરને 30 મિનિટ સુધી સાઈડમાં સેટ થવા માટે મૂકી દઈશું। તો 1/2 કલાક થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ હતું એકદમ સરસ સેટ થઈ ગયું છે। હવે આપણે કોઈ મોટું વાસણ લઈશું અને આ ટાઈપનો ચારણો લેશું। ચારણો આપણે મીડિયમ જાળી હોય એ ટાઈપનો લેવાનો છે, બહુ મોટા કાણા પણ નહીં અને એકદમ નાના કાણા પણ નહીં, એ ટાઈપની આપણે જાળી ચૂઝ કરવાની છે। અને હવે આપણે ચાળી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ દાણા પડે છે। આ જે મોટા ગાંગડા છે આપણે હાથ વડે ક્રશ કરી એના પણ દાણા પાડી લઈશું। તો અહીંયા મેં લોટને ચાળી લીધો છે। હવે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ દાણેદાર ટેક્સચર આપણું મળી ગયું છે, બધા જ દાણા એક સરખા છે। હવે આપણે મોહન થાળ બનાવવાનું સ્ટાર્ટ કરીશું। તો તેના માટે આપણે એક પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને 3/4 કપ પીગળેલું ઘી લેવાનું છે। ધ્યાનમાં રાખવાનું કે અહીંયા આપણે મેલ્ટેડ ઘીનો યુઝ કરવાનો છે। ત્યારબાદ આપણે જે દાણેદાર મોહન થાળ માટેનું લોટ ચાળ્યો હતો બેસન એને આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરશું। તો પહેલી કન્ડિશન અહીંયા તમે જોઈ શકો છો કે તમે જેમ ઘીમાં બેસનને એડ કરશો તો બધું જ ઘી એબ્ઝોર્બ થઈ જશે। તો જ્યારે આપણે લોટને શેકતા હોય ત્યારે 3 અલગ અલગ સ્ટેજ આવે છે। તો આ પહેલું સ્ટેજ છે જેમાં બેસન બધું જ ઘી એબ્ઝોર્બ કરી લેશે અને લોટ થોડો હેવી થઈ જશે, તમને ચલાવવામાં પણ મહેનત કરવી પડશે થોડી। તમને એવું લાગતું હશે કે ઘી થોડું ઓછું છે, પણ નહીં, ઘી પરફેક્ટ જ છે। તમે જેમ જેમ લોટને શેકશો ઘી એમાંથી છૂટું પડતું જશે। તો લગભગ આપણે આ લોટને 5-7 મિનિટ સુધી આ રીતે શેકવાનો છે। અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે, જો તમે લો રાખશો તો થોડી વધારે વાર લાગશે। ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે એટલે 5-7 મિનિટ બાદ તમે આનું બીજું સ્ટેજ જોઈ શકો છો।
तो आ बीजू स्टेज छे के जेमा थोड़ा तमने बबल्स देखाशे अने थोड़ो झाग आवा लागशे। हजू बेसन प्रॉपर शेकायुं नथी एटले फरीथी आपणे एने कंटीन्यूअस मीडियम फ्लेम उपर आ रीते शेकता रहेवानुं छे। तो लगभग वधु 5-1 मिनिट बाद एटले टोटल 10-12 मिनिट बाद तमे जोई शको छो कि बेसन एकदम सरस लाइट अने फ्लफी बनी गयुं छे, एकदम हळवुं थई गयुं छे। चलावामां तमारे बिल्कुल मेहनत नहीं करवी पड़े। तमे स्क्रीनमां पण जोई शको छो अने तमे ज्यारे आ रेसिपी घरे बनावशो त्यारे तमे ए वस्तुने फील पण करशो। तो लगभग वधु आपणे 2 मिनिट शेकावा दईशुं। एकदम सरस आखा किचनमां अरोमा आवे छे अने मैं थोड़ुं कैमेरानो एंगल पण चेन्ज कर्युं छे तो तमे एकदम परफेक्ट कलर जोई शको छो। एकदम परफेक्ट कलर आवी गयो छे। हवे आपणे गैसनी फ्लेमने लो राखीशुं अने लो फ्लेम ઉપર આપણે 1/2 કપ દૂધ ઉમેરવાનું છે। તો દૂધ આપણે એકી સાથે નથી ઉમેરવાનું, થોડું થોડું બેચેસમાં ઉમેરવાનું છે। તો અત્યારે હું થોડું ઉમેરીશ અને એકદમ સારી રીતે મિક્સ કરશું। દૂધ એડ કરવાથી તમે જોઈ શકો છો જે એકદમ લીસું ટેક્સચર હતું એકદમ સરસ દાણેદાર ફોર્મમાં કન્વર્ટ થાય છે। તો આ રીતે આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે જ્યાં સુધી દૂધ બધું જ એબ્ઝોર્બ ના થઈ જાય ત્યાં સુધી। તો તમે જોઈ શકો છો કે દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે। હવે આપણે ફરીથી થોડું દૂધ ઉમેરીશું અને બરોબર મિક્સ કરશું। તો બીજી વાર જ્યારે તમે દૂધ ઉમેરશો ને ત્યારે એનું ટોટલી જે ટેક્સચર છે એ ચેન્જ થઈ જશે। તો થોડું લિક્વિડમાંથી સોલિડ ફોર્મમાં ટ્રાન્સફર થાય છે। હવે જેટલું બાકી દૂધ હતું ને એ પણ આપણે ઉમેરી દઈશું અને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું। દૂધ ઉમેર્યા બાદ 1-2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને કૂક કરી લેવાનું છે। તો એકદમ સરસ હવે આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। હું તમને નજીકથી પણ બતાવી દઉં, એકદમ પ્રોપર પરફેક્ટ ટેક્સચર જેમ હલવાઈ મોહનથાળ બનાવે એવું જ આપણું આ મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે સાઈડમાં રાખી દઈશું ઠંડુ થવા માટે અને ચાસણી માટેની તૈયારી કરીશું। તો તેના માટે આપણે એક પેન લઈશું અને એમાં 1 કપ જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડની ક્વોન્ટિટી તમારે થોડી ઓછી કરવી હોય તો કરી શકો છો અને 3/4 કપ જેટલું પાણી ઉમેરીશું। મોહનથાળ કેટલો પરફેક્ટ બનશે એ ચાસણી ઉપર પણ ડિપેન્ડ કરે છે। તો અહીંયા આપણે 1 તાળની ચાસણી કરવાની છે। ધ્યાનમાં રાખવું કે ચાસણી બહુ વધારે થઈ જશે તો મોહનથાળ કઠણ થઈ જશે, હાર્ડ થઈ જશે। તો ચાસણી કરતા વખતે ખાસ ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો કે ખાંડ આપણી ઓગળી ગઈ છે। હવે આપણે કેસરવાળું પાણી ઉમેરીશું। જો તમારી પાસે કેસરવાળું પાણી ના હોય તો તમે થોડો ઓરેન્જ ફૂડ કલર ઉમેરી શકો છો અને ના ઉમેરવો હોય તો પણ વાંધો નહીં, તમે સ્કીપ પણ કરી શકો છો। તો એકદમ પરફેક્ટ આપણી ચાસણી આવી ગઈ છે, તમે જોઈ શકો છો 1 તારની। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। તૈયાર ચાસણીને આપણે જે મોહનતાળનું મિશ્રણ બનાવ્યું હતું એમાં આપણે ઉમેરવાની છે। તો મિશ્રણને આપણે ગેસ ઉપર લઈ લઈશું અને તૈયાર કરેલી ચાસણીને આપણે મોહનથાળના મિશ્રણમાં એડ કરી દઈશું। હવે આપણે ગેસ સ્ટાર્ટ કરશું। ગેસની ફ્લેમને મીડિયમ રાખી 2 મિનિટ સુધી આપણે આ રીતે એને કૂક કરી લઈશું। ધ્યાનમાં રાખવાનું છે 2-3 મિનિટ જ કૂક કરવાનું છે। જો વધુ કૂક કરશો તો ચાસણી થોડી હાર્ડ થઈ જશે અને મોહનથાળ એકદમ કડક થઈ જશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે 2-3 મિનિટ એનાથી વધુ આપણે હલાવવાનું નથી એને। તો એકદમ પરફેક્ટ જેમ આપણો હલવો હોય એ ટેક્સચર પાછું આવી ગયું છે। હવે આપણે થોડું જાયફળ ગ્રેટ કરીને એડ કરશું। તમારે એલચી પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો। જાયફળ ગ્રેટ થઈ જાય ત્યારબાદ આપણે એને પણ ફરીથી મિક્સ કરી લઈશું અને કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહેવાનું છે। 2-3 મિનિટ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી મિશ્રણને નીચે લઈ કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું થોડું થીક થઈ ગયું છે। જો તમારે સેટ ના કરવું હોય તો તમે આ સ્ટેજ ઉપર આ મોહનથાળના મિશ્રણને ચમચી વડે ખાઈ શકો છો। એઝ અ આપણે જેમ શીરો અને હલવો ખાતા હોય એ રીતે એમ પણ ખૂબ સરસ લાગે છે। પણ અત્યારે આપણે મોહનથાળને સેટ કરવાના છે તો તેના માટે આપણે ટીનને ઓઇલ અથવા ઘી વડે ગ્રીસ કરી લેવાનું છે અને તમારી પાસે બટર પેપર હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો। મિશ્રણ ઉમેર્યા બાદ આપણે સ્પેચ્યુલા વડે આ રીતે ફેલાવી દઈશું અને સેટ કરી લઈશું। તો મોહનથાળને આપણે આ રીતે વ્યવસ્થિત સેટ કરી લેવાનો છે। ત્યારબાદ આપણે ઉપર સિલ્વર ફોઇલ એડ કરીશું, તમારી પાસે હોય તો એડ કરવાનું, અધરવાઇઝ તમે એને સ્કીપ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે ઉપરથી થોડા ખસખસ ઉમેરીશું અને ડ્રાયફ્રૂટ્સ વડે ગાર્નિશ કરીશું।
કાજુ બદામ તમારી પાસે જે પણ હોય, તમારે જે એડ કરવા હોય એ તમે કરી શકો છો. આ મોહનથાળને સેટ થતાં 1.5 થી 2 કલાક જેટલો એપ્રોક્સિમેટલી ટાઈમ લાગશે. જો આપણી ચાસણી એકદમ પરફેક્ટ હશે, બધા સ્ટેપ તમે પ્રોપરલી ફોલો કર્યા હશે તો, અને જો કોઈ ભૂલ થઈ હોય તો મે બી સેટ થતાં તમને વધુ ટાઈમ લાગે, મે બી આખો દિવસ પણ તમારે સેટ કરવા માટે મૂકવો પડશે. સ્પેચ્યુલા વડે ડ્રાયફ્રૂટ્સને આ રીતે પ્રેસ કરી દઈશું અને મોહનથાળને આપણે સેટ થવા માટે મૂકી દઈશું. તો લગભગ 2 થી 2.5 કલાક થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણો મોહનથાળ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આપણે એના પીસીસ કરી દઈશું. તો તમારે જેટલા નાના મોટા જેવા કરવા હોય એવા તમે કરી શકો છો. ધારવાળું ચાકુ યુઝ કરશો તો એકદમ સરસ આપણા પીસીસ કટ થઈને તૈયાર થશે. તો અહીંયા મેં મોહનથાળને કટ કરી લીધો છે, તમે જોઈ શકો છો. હવે હું તમને એક પીસ નજીકથી પણ બતાવી દઉં. તો એકદમ હલવાઈ સ્ટાઇલ સોફ્ટ દાણેદાર એવો આપણો મોહનથાળ બનીને તૈયાર છે. તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો અને કેવો બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.